આજના આ એન્ટ્રીચમેન્ટ સેશનમાં મિત્રો તમારા બધાનું હૃદયપૂર્વક સ્વાગત કરે છે તમારો દોસ્ત સલીમ સોમાણી મિત્રો લિયોનાર્ડો દસ મજાની વાત કરું લર્નિંગ નેવર ધ માઇન્ડ શીખવાથી આપણું જે માઇન્ડ છે મગજ છે એ ક્યારેય થાકતું નથી હોતું આપણું મન હળવું ફૂલ બની જતું હોય છે હકીકતમાં શીખવાની પ્રક્રિયા રસપ્રદ હોય અને આપણે જો વધુ રસપ્રદ બનાવી શકીએ તો એનો બેનમૂન ફાયદો આપણને અને પછી અન્યોને પણ મળતો જ રહેતો હોય છે એન્ડ્રી જેમ્સનું વિધાન પણ આ સાથે વાંચવાનું બન્યું વાત એવું કહ્યું ડુ નોટ માઇન્ડ એનીથીંગ ધેટ એની વન ટેલ્સ યુ એબાઉટ એની વન એલ્સ જજ એવરી વન એન્ડ એવરીથિંગ ફોર યોર સેલ્ફ તમને અન્ય વિશે અન્ય કોઈ વ્યક્તિ કોઈ પણ વાત કરે તો એને તરત સ્વીકારી ન લેવી એને માની ન લેવી તમારે વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી અને પછી નિષ્કર્ષ પર પહોંચવાનો પ્રયત્ન કરવો જોઈએ મિત્રો આ પણ એટલી જ મજાની વાત છે બિન જરૂરી જે પૂર્વગ્રહ છે ગ્રજીસ પ્રજુડાઈસીસ આ બધું આને કારણે જ ઉદભવતું હોય છે કે આપણે ત્વરિત કોઈની વાતમાં આવી જઈએ કે વાત માની લઈએ એમેલિયા ઈયર હાર્ટ મસ્ત મજાની વાત કરતા એવું કહે ધ ધ મોસ્ટ ડિફિકલ્ટ થિંગ ઇઝ ઇઝ ડિસિઝન ટુ એક્ટ રેસ્ટ મિરલી મિત્રો કેટલી વાત સૌથી મહત્વની કદાચ મને લાગે છે કે આ વિધાનમાં મર્મ સભરતાથી પ્રસ્તુત થઈ છે કે સૌથી અઘરી કપરી બાબત એ છે આપણે જે નિર્ણય લીધો હોય એના પર અમલ કરવો એ બાકી તો પછી માત્ર તમે એને વળગી રહો અને આગળ ધપો એ એ હોય છે છે કહેવાનો સારાંશ મિત્રો કે એક વખત નિર્ણય લઈ લીધો તો પછી એના પર અમલ કરવા માટે આપણે તત્પરતા દાખવવી પડે આપણે ત્વરિત એના પર કાર્ય શરૂ કરવું પડે ઘણી બધી વખત ખૂબ સરસ મજાના નિર્ણય આપણે લેતા હોઈએ વિવેક બુદ્ધિથી લેતા હોઈએ આપણે આગળ પાછળનો વિચાર કરીને પણ લેતા હોઈએ આગળ જતાં ખૂબ ફળદાયી નીવડે એ પ્રકારની ભરપૂર શક્યતા હોય એવા નિર્ણય પણ લેતા હોઈએ પણ પછી એના પર અમલ કરવો છે એ મહત્ત્વનું છે અને સતત સાતત્ય સાથે એના પર કામ કરવું એ અતિ અગત્યની બાબત હોય છે મોટા ભાગે થાય છે એવું કે શરૂઆતમાં કદાચ કામ કરવાનું શરૂ પણ થાય પણ પછી એમાં ઘણી બધી વખત લેથાર જે આવી જતી હોય એમાં થોડી એ પ્રકારની શુષ્કતા પણ આવી જતી હોય છે અને ક્યારેક પછી એમાંથી વિચલિત થઈ અને અન્ય માર્ગે પણ વ્યક્તિ જતી રહેતી હોય છે આવું ન થવું જોઈએ આગળ વાત એવી કરે કે ધ ફિયર્સ આર પેપર ડર છે એ તો કાગળનો વાઘ હોય છે યુ કેન ડુ એનીથીંગ યુ ડિસાઇડ ટુ ડુ તમે જે પણ ધારો એ હકીકતમાં કરી શકો એ પ્રકારનું સામર્થ્ય તમારામાં હોય જ છે યુ કેન એક્ટ ટુ ચેન્જ એન્ડ કંટ્રોલ યોર લાઈફ તમે બદલાવ લાવી શકો છો તમારી જિંદગી પર પ્રભુત્વ મેળવી શકો છો એને તમે કંટ્રોલ કરી શકો છો એનું નિયમન કરી શકો છો એન્ડ ધ પ્રોસીજર પ્રોસેસ ઇઝ ઇટ્સ ઓન રિવોર્ડ અને તમે આવું કરવાનું શરૂ કરો તો એ જ એનો સૌથી મોટો રિવોર્ડ છે એ મોટું પારિતોષિક છે અને એનો બેનમૂન ફાયદો આપણને આગળ જતા મળતો જ હોય છે મિત્રો નિકોલો મેકેવેલી મસ્ત મજાની વાત કરતા એવું કહે ઇટ ઇઝ બેટર ટુ બી ફિયર્ડ ધેન લવડ ઇફ યુ કેન નોટ બી બોથ આપણે આપણને કોઈ ચાહે એના કરતા કોઈનો આપણને ડર લાગે એ કદાચ ક્યારેક બહુ મહત્વનું બની જતું હોય છે મિત્રો વાત છે ચાહવું અને સાથે સાથે ડર આ બંને પ્રક્રિયા એક સાથે થતી નથી હોતી અને ઘણી બધી વખત એક સાથે થાય એવું આપણને દિસતું હોય છે પણ પ્રેમ છે તો પછી ડર ગાયબ થાય છે ડર છે તો પછી ત્યાં પ્રેમ હોતો નથી આવી જ કંઈક મસ્ત મજાની વાત નિકોલો મેકેવેલી પોતાના આ મત મજાના વિધાનમાં કહે છે અને હવે લઈએ આજના આ સેશનનું અંતિમ વિધાન ડોક્ટર કલામ સાહેબનું વિધાન લેટ અસ સેક્રિફાઈસ અવર ટુ સો ધેટ અવર ચિલ્ડ્રન કેન હેવ અ બેટર ટુ આજનો દિવસ છે એ આપણે સમર્પિત કરી દેવો જોઈએ એનું બલિદાન આપી દેવું જોઈએ જેથી કરી આગામી પેઢી છે એ સરસ મજાના પરિણામ પ્રાપ્ત કરી શકે એનું ભવિષ્ય ઉજ્જવળ બની શકે મિત્રો આગામી પેઢી માટે આપણે જે પણ નક્કર કાર્ય આજે કરીશું તો પછી એનો ફાયદો આગામી દિવસોમાં તેઓને મળવાનો છે અને અત્યારે આપણને ફાયદો એ મળશે કે એને આપણે સિક્યોર્ડ કરીએ એના માટે સલામતી અને સુરક્ષાની વ્યવસ્થા થાય અને એનું ભવિષ્ય ઉજ્જવળ બને તો એનો આનંદ છે એ નિરાળો હોય છે અને અનન્યપણે આપણને પણ એ મળતો હોય છે તો ડાયનેમિક બુક ફેન્સ આપે ઈજન તમને મસ્ત મજાના પુસ્તક વાંચવા માટે પુસ્તક ગોષ્ઠી બેઠકમાં હાજરી આપવા માટે નવું નવું વાંચો વિચારો મિત્રોમાં શેર કરો ગમતા કરો ગુલાલ એ માટે દરેક ક્ષણ પવિત્ર જ પછી તમે રણમાં હો કે અરણ્યમાં આપો રજા સલીમ સોમાણીને આવજો